નમસ્કાર, હું ડોક્ટર નિલેશ બી ગજ્જર, અધ્યાપક સહાયક એલન કે કોલેજ ઓફ એજ્યુકેશન પાટણ. અત્રે રજૂ કરું છું 5E મોડેલ ઓફ ટીચિંગ. કોર્સ કોડ છે EDP 2103, સબ્જેક્ટ છે લર્નિંગ એન્ડ ટીચિંગ બી. હવે આપણે સમજીએ 5E મોડેલ ઓફ ટીચિંગના 5E કયા છે તે. સૌથી પહેલા જે ઈ છે એને આપણે એંગેજ તરીકે ઓળખીએ છીએ, જેને કહેવાય પ્રવૃત્તિમાં રોકવું. અહીં વિદ્યાર્થીને પ્રવૃત્તિમાં રોકવામાં આવે છે. ત્યારબાદ એક્સપ્લોર એટલે કે અન્વેષણ. ત્રીજો ઈ છે એક્સપ્લેન એટલે કે સ્પષ્ટ કરવું. ત્યારબાદ ચોથો ઈ છે એલોબ્રેટ, વિષયનો વિસ્તાર કરવો. અને પાંચમો અને છેલ્લો ઈ છે ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું. હવે આપણે તબક્કાવાર આ પાંચે પાંચ તબક્કાને વારાફરતી સમજીએ. સૌથી પહેલા એટલે કે પ્રવૃત્તિમાં રોકવું. અહીં વિદ્યાર્થીને જે તે વિષય શિક્ષણની શરૂઆત કરવા માટે વધુ ને વધુ પ્રવૃત્તિમાં રોકવામાં આવે છે, જેમ કે તેમના ગ્રુપ પાડીને પ્રવૃત્તિ આપવી, વિષય અનુરૂપ શારીરિક અને માનસિક ક્રિયા કરાવવી, વિદ્યાર્થીઓના જૂથમાં પ્રવૃત્તિ આપવી વગેરે જેવી ક્રિયાઓ કરાવવામાં આવે છે. આમ કરવાથી વિદ્યાર્થીઓના પૂર્વા અનુભવને વર્તમાન અનુભવ સાથે સાંકળી શકાય છે, અધ્યાપનમાં તેમનો રસ ઉત્પન્ન કરી શકાય છે અને તેના ભૂતકાળના અનુભવોને વર્તમાનના શિક્ષણ અનુભવ સાથે સાંકળી શકાય છે. આ માટે શિક્ષક દ્વારા કેટલાક વર્તનોની અપેક્ષા રાખવામાં આવે છે, જેવા કે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે, વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન કરે છે, વિદ્યાર્થીઓના વિચાર અને જ્ઞાનને સચેત કરે છે અને વિષયવસ્તુ અંગે વિદ્યાર્થીઓને પ્રશ્નો ઉભા કરવા તેમજ વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાઓને પ્રોત્સાહન કરવા માટે મદદરૂપ થાય છે. આ જ રીતે વિદ્યાર્થીઓના પણ કેટલાક વર્તનોની અહીંયા અપેક્ષા રાખવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ સાંભળવામાં લક્ષ આપે છે, વધુ ને વધુ પ્રશ્નો પૂછે છે, અભ્યાસમાં રસ દાખવે છે અને પોતે સમજાવેલ મુદ્દા પર પ્રતિક્રિયા આપે છે. હવે આપણે જોઈએ બીજો તબક્કો, જેને એક્સપ્લોર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અન્વેષણ. આ તબક્કામાં અદ્યતન સંકલ્પનાઓ, પ્રક્રિયાઓ અને કૌશલ્ય ઓળખે છે અને વિકસાવે છે. આ તબક્કામાં વિદ્યાર્થીની પ્રવૃત્તિઓ પોતાના વાતાવરણ અથવા તો હસ્તપ્રયોજિત પદાર્થોનું અન્વેષણ કરવામાં ઉપયોગી છે. અધ્યાપક પાસેથી સીધા માર્ગદર્શન વગર અધ્યેતાઓ પરસ્પર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પદાર્થો અને વિચારોના સ્વરૂપની મૂળભૂત સભાનતા વિકસાવવા માટે તેઓ નિરીક્ષણ પણ કરે છે અને સંકલ્પનાની જીર્ણોદ્ધરી તપાસ કરે છે. અહીંયા કેટલાક શિક્ષકના વર્તનો જોવા મળે છે, જેમાં શિક્ષક સગવડ આપનાર તરીકે વર્તે છે, વિદ્યાર્થીઓ જે રીતે આંતરક્રિયા કરે છે એ જ સ્વરૂપે તેનું નિરીક્ષણ કરે છે અને સાંભળે છે. સારી પ્રશ્નોત્તરી કરવી, કેન્દ્રિત પ્રશ્નો પૂછવા, અધ્યેતાને વિચારવા અને પ્રતિબિંબિત થવા સમય આપવો તેમજ સકારાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવું જેવા શિક્ષકના કેટલાક વર્તનો પણ અહીંયા કરવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થીઓના પણ કેટલાક વર્તનો અહીંયા કરવામાં આવે છે, જેમાં પ્રવૃત્તિઓ, આગાહીઓ અને ઉત્કલ્પનાનું સ્વરૂપ હાથ ધરવું અથવા સામાન્યકરણો કરવા, સારા શ્રોતા બનવું, વિચારોની આપ લે કરવી અને નિર્ણયોને સ્થગિત કરવા, નિરીક્ષણો અને અથવા સામાન્યકરણની નોંધ રાખવી તેમજ કામ ચલાઉ વિકલ્પોની ચર્ચા કરવી જેવા વિદ્યાર્થીઓના કેટલાક વર્તનો પણ અહીંયા જોવા મળે છે. ત્રીજો તબક્કો છે એક્સપ્લેન એટલે કે સ્પષ્ટીકરણ. આ તબક્કાનું શિક્ષણ વિદ્યાર્થીને પોતે કરેલ અન્વેષણોના ખ્યાલોનું સ્પષ્ટીકરણ કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. તેમની સંકલ્પનાત્મક સમજને શબ્દ દ્વારા સ્પષ્ટીકરણ આપવાની તક મળે છે અથવા નવા કૌશલ્યો અને વર્તન પ્રદર્શિત કરવાની તક મળે છે. આ તબક્કો શિક્ષકોને પણ ઔપચારિક પદો, વ્યાખ્યાઓ, વિસ્તૃતીકરણનો પરિચય કરવાની તક આપે છે અને વિદ્યાર્થીઓ પોતાના વિચારોની સ્પષ્ટતાઓ પ્રશ્નો દ્વારા પણ કરી શકે છે. આ બધું જ ચર્ચા, લખાણ, વાતચીત, ફિલ્મ અને પ્રાકૃતિક સંપર્ક જેવી પ્રવૃત્તિઓ દ્વારા કરાવવામાં આવે છે. અહીં શિક્ષકના નીચેના જેવા કેટલાક વર્તનો આપણે જોઈ શકીએ છીએ, જેમાં અધ્યેતાને તેમના નિરીક્ષણો અને તારણો તેમના પોતાના શબ્દોમાં સ્પષ્ટ કરવા માટે પ્રોત્સાહન આપવું, વ્યાખ્યાઓ, નવા શબ્દો અને સ્પષ્ટીકરણો પૂરા પાડવા, સ્પષ્ટીકરણો અને નિર્ણયો જાણવા તેમજ એક વાજબી પ્રતિક્રિયાઓ સ્વીકારવી વગેરે જેવા શિક્ષકના વર્તનો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એવા જ કેટલાક વિદ્યાર્થીઓના વર્તનો પણ જોઈ શકીએ છીએ, જેમાં સ્પષ્ટીકરણ, સાંભળવું, વ્યાખ્યા કરવી અને પ્રશ્નો કરવા, અગાઉના નિરીક્ષણો અને નિષ્કર્ષોને ઉપયોગ કરવો તેમજ પ્રશ્નો પ્રત્યે પોતાની યોગ્ય અને તાર્કિક પ્રતિક્રિયા આપવી જેવા વિદ્યાર્થીઓના પણ કેટલાક વર્તનો આપણે જોઈ શકીએ છીએ. હવે સમજીએ ચોથો તબક્કો, જેને કહેવામાં આવે છે એલોબ્રેટ એટલે કે વિષય વિસ્તાર.
આ તબક્કામાં અધ્યતાની નવી વ્યાખ્યાઓ ને નવી અથવા સમાન પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની અનુમતિ મળે છે, જેમાં પ્રાયોગિક તપાસ, સંશોધનાત્મક પ્રોજેક્ટ, સમસ્યા ઉકેલ અને નિર્ણય પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અહીંયા શિક્ષકના કેટલાક વર્તનો જોઈ શકાય છે, જેમાં વધારાના શિક્ષણ માટે પહેલા શીખેલ માહિતીનો સાધન તરીકે ઉપયોગ કરવો, તેમજ અગાઉના શીખેલ પદો અને વ્યાખ્યાઓનો ઉપયોગ કરવા માટે અધ્યેતાઓને પ્રોત્સાહન આપવું. એ જ રીતે વિદ્યાર્થીઓના પણ કેટલાક વર્તનો જોઈ શકાય છે, જેમાં નવા પદો અને વ્યાખ્યાઓનો ઉપયોગ કરવો, પૂર્વેની માહિતીનો ઉપયોગ કરવો અને યોગ્ય વ્યાજબી નિર્ણયો કરવા, યોગ્ય તારણો અને ઉકેલો પૂરા પાડવા, તેમજ નિરીક્ષણો, સ્પષ્ટીકરણો અને ઉકેલની નોંધનો સંગ્રહ કરવો. હવે સમજીએ પાંચમો અને અંતિમ તબક્કો, જેને કહેવામાં આવે છે ઇવેલ્યુએટ, એટલે કે મૂલ્યાંકન. આ તબક્કામાં અધ્યેતા પોતાની સમજનું મૂલ્યાંકન કરે છે, જે સમગ્ર પાઠ દરમિયાન અને પાઠના અંતે પણ કરી શકાય છે. અધ્યેતા જ્યારે નવી સંકલ્પના કે કૌશલ્યનો ઉપયોગ કરે છે, ત્યારે તેના જ્ઞાન અથવા કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષક વારંવાર તેનું નિરીક્ષણ કરે છે. આ દ્વારા અધ્યેતા પોતાના વિચારો અને વર્તનમાં પરિવર્તન લાવી શકે છે. અહીં શિક્ષકના કેટલાક વર્તનો જોઈ શકાય છે, જેમાં અધ્યેતાના અન્વેષણ અને નવા ખ્યાલના ઉપયોગ અને કૌશલ્યનું નિરીક્ષણ કરવું, અધ્યેતાના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવું, અધ્યેતાને તેના પોતાના શિક્ષણના મૂલ્યાંકન માટે પ્રોત્સાહિત કરવા, તેમજ તેમને વિસ્તૃત પ્રશ્નો પૂછવા. એ જ રીતે અધ્યેતાઓના પણ કેટલાક વર્તનો જોઈ શકાય છે, જેમાં સંકલ્પના અને કૌશલ્યનું જ્ઞાન પ્રદર્શિત કરવું, વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિનું મૂલ્યાંકન કરવું, તેમજ બાબત અથવા ઘટના પ્રત્યે વાજબી પ્રતિક્રિયાઓ અને સ્પષ્ટીકરણો આપવા. તો અહીંયા આપણે 5E મોડેલ ઓફ ટીચિંગના પાંચે પાંચ ઈ ને સમજ્યા. ધન્યવાદ. આભાર.